चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वियानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवे, तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्दिशायिनम्, लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्विश्च 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 त्रिभिस्तथा षड्विर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। अंतर्राष्ट्रीय पुष्टि मार्ग वैष्णव परिषद द्वारा आयोजित षोडश ग्रंथ व्याख्यान माला आज 11 जून 2020 चतुर्थ सत्र षोडश ग्रंथ नु अने यमुनाष्टकम नु आज आपणो त्रीजो सत्र छे। देश विदेश ना जे पण वैष्णवो જે માધ્યમથી શ્રવણ કરી રહ્યા છે, ગઈકાલ સુધી આપણે શ્રી મહારાણીમાંનું સ્વરૂપ એ 3 શ્લોકમાં સમજાવ્યું, એનો વિચાર કર્યો। 4th શ્લોકની એક વિશેષતા છે, શ્રી અમનાજીને માટે તો એ શ્લોક છે જ, પણ સાથે સાથે भगवान श्री कृष्ण नु अनुसंधान लेव हो तो अपना टीकाकारो अपने ए दृष्टि पण समझावे छे। जे जिज्ञासा वृत्ति थी आप लोग पधार्या छो, श्रवण करी रह्या छो, श्री ठाकुर जी आप सर्वना भाव ने पोषण आपे। आप विज्ञप्ति प्रभुना श्री चरणों में करी अने चतुर्थ श्लोक नो अपने आरंभ करिए। શક્ય હશે એવું લાગે છે કે આજે 15-1 મિનિટનો ક્રમ આપણો વધારે રહેશે, 6:15 ને બદલે આજે 6:30 સુધીનો ક્રમ રાખીશું। શેને માટે એની વાત હું આપ લોકોને છેલ્લે કરીશ। ચતુર્થ શ્લોક, ભગવત સમાન ધર્મત્વમ જ્ઞાપયિતુમ તથા विशेषणे ही आहु अनंत इति। श्री प्रभुचरण श्लोक समझावता आरंभ करे छे कि जेम श्री ठाकुर जी मां 6 गुण छे, एम श्री यमुना जी मां पण 6 गुण रहेला छे। अने एनी जे समझण आपणने आ श्लोक करावे छे। आप लोगों ने कंठस्थ छे श्री यमुनाष्टकम, अनंत गुणभूषिते शिवविरंचिते वस्तुते घना घन निभे सदा ध्रुवपराशराभिष्टदे विशुद्ध मथुरा तटे सकल गोप गोपी वृते कृपा जलधि संशिते मम मन सुखम भावय। आ श्लोकना शब्दों छे। अत्र पक्षद्वयम् आहुः, बे पक्ष समझावे छे। एमां पछी थोड़ी व्याकरणनी वात करी छे, कई विभक्ति लीधी छे एना अनुसंधानमां। तो श्री अवनाजी माटेना अने श्री ठाकोरजी माटेना आवी रीते तो एक अर्थघटन
જે આપણા સ્તોત્રના મુખ્ય નાયિકા છે શ્રી અમણાજી, એમના માટેનો એક એક પદ, અને પછી શ્રી ઠાકોરજીને માટેનો. પહેલા શબ્દોનું અનુસંધાન લઈ લઈએ અને પછી ટીકાકારો જે સમજાવે છે તેનો વિચાર કરીએ. તો અનંત ગુણભૂષિત શ્રી અમણાજી કેવા છે? એટલે કે અનંત ગુણોથી વિભૂષિત છે. શિવ વિરંચી દેવસ્તુતે, શિવ મહાદેવજી, વિરંચી બ્રહ્માજી, અને દેવ એટલે અન્ય દેવતાઓ છે એમની સ્તુતિ કરે છે. ઘના ઘન નિભે એટલે જે મેઘ છે, આખો જ મેઘનો સમૂહ ભેગો થયો હોય અને ત્યાં આગળ આપણને જે રંગ દેખાય એવા શ્યામ વર્ણના છે. ધ્રુવ પરાશરા ભિષ્ટ દે, ધ્રુવ અને પરાશર આ તો સમજી શકાય એવું છે. અભિષ્ટ દે એટલે એમને ઈચ્છિત જે પદાર્થો છે એ આપનારા છે. વિશુદ્ધ મથુરા તટે, શ્રી યમુનાજી બિરાજમાન છે, વહી રહ્યા છે. મથુરા નગરીનો દિવ્ય તટ છે એ કેવો છે એટલે સમજાવ્યું, વિશુદ્ધ છે. અને એ તટ ખાલી છે કે ભરેલો એટલે સમજાવ્યું, સકલ ગોપ ગોપી વૃતે, ગોપ લોકો ગોપીજનો કાય એમને માટે ત્યાં આગળ હોય, એમનાથી ઘેરાયેલા છે. અને કૃપા જલધી સંશ્રિતે, જલનો ભંડાર એનું નામ સમુદ્ર, એવી રીતે કૃપાનો ભંડાર એનું નામ શ્રી અમણાજી છે. હવે આ જ શબ્દોને ભગવાનને માટે વિચારી શકાય અને આ જ શબ્દોને શ્રી અમણાજી માટે પણ વિચારી શકાય. તો ભગવાન હિ ષડગુણૈહિ સ્વરૂપેણ ચ સપ્તવિધાઃ, છ ગુણો છે. ભગવાન શબ્દનો અર્થ શું? તો ભગવાનના છ ગુણ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, એના માટે સંસ્કૃત ભાષાએ શબ્દ આપ્યો એનું નામ છે ભગ. અને આ છ ગુણોને જે ધારણ કરે છે એટલે વાન, એટલે આ બે શબ્દો ભેગા થઈ અને શબ્દ બન્યો છે ભગવાન. તો ભગવાન કોને કહેવાય? જેમનામાં પૂર્ણ રૂપે આ છ ગુણો રહેલા હોય એમનું નામ ભગવાન છે. તો ભગવાને કૃપા કરી, પોતાના હૃદયમાંથી જ્યારે શ્રી અમણાજીનું પ્રાકટ્ય થયું ત્યારે ભગવાને પોતાના ગુણો શ્રી અમણાજીને પણ આપેલા છે. ધર્મી સ્વરૂપ ભગવાન છે જ. તો તત્ર ગુણાઃ ષડ ઐશ્વર્યાદયાઃ, શ્રી હરિરાયજી ટિપ્પણીમાં આ આજ્ઞા કરે છે. અને એના પણ પાછા બે ભેદ સમજાવે છે, તેપી પુષ્ટિમાર્ગીય મર્યાદા માર્ગીય તદભેદેન વિવિધાઃ. અર્થઘટન કરવું હોય તો પુષ્ટિ પ્રમાણે પણ કરી શકાય, મર્યાદા પ્રમાણે પણ કરી શકાય. અને જ્યારે ગુણોની વાત આવે, આપણા સાહિત્યકારો અને શ્રી હરિરાયજી મહાપ્રભુજી સુદ્ધા ચાણક્ય નીતિને યાદ કરે છે. નીતિશાસ્ત્રનું ખૂબ મહત્વ છે અને એમાં ખૂબ જ પ્રસિદ્ધ એવું સૂત્ર છે કે વ્યક્તિનો આદર સત્કાર સન્માન કઈ રીતે થાય અને ક્યારે થાય. તો એનામાં કંઈ ગુણો હોય તો એનો આદર થાય, એનો સત્કાર થાય, એની પ્રસિદ્ધિ થાય. ગુણાહ સર્વત્ર ઉજ્જંત ઇતિ વાક્યાત, વ્યક્તિ તો એ જ હોય પણ એનામાં જ્યારે ગુણો હોય તો સર્વત્ર એનો આદર સત્કાર થાય, એનું પૂજન થાય. અને જો એનામાં ગુણ ન હોય પછી વ્યક્તિ તો એ જ હોય પણ એની જે પ્રસિદ્ધિ હોય, કીર્તિ હોય, એમાં ન્યૂનતા આવી જાય. શીખવાનું છે તમારે ને મારે,
જીવનમાં ઉત્કર્ષ જોઈતો હોય તો જીવનમાં સદગુણો હોવા જરૂરી છે, અને સદગુણોનો ભંડાર એનું નામ આપણું શાસ્ત્ર, એનું નામ આપણા દિવ્ય ગ્રંથો, અને એના સર્વોચ્ચ શિખરે અગર કોઈ બિરાજમાન છે એનું નામ છે ભગવાન શ્રી કૃષ્ણ. તો ભગવાને અનુગ્રહ કરી પોતાના ગુણો શ્રી અમનાજીને પધરાવી આપ્યા, એટલે સર્વપ્રથમ વાત કરી અનંત ગુણ ભૂષિત. એ ગુણો કેટલા છે અને કેવા છે? તો એકાદ બે ગુણો નહીં, અનંત ગુણો છે. શ્રીમદ ભાગવત એનો પરિચય આપે છે કે ભગવાનના ગુણોને ક્યારેય પણ કોઈ પણ ગણી નથી શકતું, અને શ્રીમદ ભાગવત તો ત્યાં સુધી સમજાવે છે આકાશના તારા ગણી શકાય, પૃથ્વીના રચકણ ગણી શકાય, પણ ભગવાનના ગુણોને ક્યારેય પણ કોઈ પણ ગણી ન શકે. છતાં પણ કેટલાક ગુણોનું નિરૂપણ શ્રીમદ ભાગવતમાં પ્રથમ સ્કંદમાં મળે છે, એ પણ વાંચવા વિચારવા અને સમજવા જેવા છે. તો ભગવાનને માટે અનંત ગુણભૂષિતે વિચાર કરીએ તો ઈશ્વરાઃ પૂજ્યતે લોકે મૂઢૈરપિ યદા તદા. એક શ્લોક એવો છે કે જો એનો વિચાર કરવાને માટે બેસીએ આપણે તો આજનું સત્ર કેવળ આમાં ને આમાં જ પરિપૂર્ણ થઈ જાય, એટલો સુંદર આ શ્લોક છે. અને એમાં તત્વ પણ એટલું બધું રહેલું છે. જો ક્યારેક ગુણો વિશે વાંચવાની ઈચ્છા થાય તો શ્રીમદ ભાગવતમાં વેણુગીત વાંચજો. એ જ વેણુગીતનું જે અનુસંધાન છે, એની જે કારિકા છે, એનું જ નિરૂપણ જે ટીકાકાર છે અહીંયા આગળ સમજાવે છે શ્રી હરિરાયજી મહાપ્રભુ. ભગવાન શ્રી કૃષ્ણ અનંત ગુણોથી વિભૂષિત અને એના માટે ઈશ્વરાઃ પૂજ્યતે લોકે મૂઢૈરપિ યદા તદા. મનુષ્ય હોય એ તો ભગવાનનું પૂજન કરે, પણ ભગવાનના આ અલૌકિક ગુણો કેવા છે તો વેણુગીતમાં એનું પ્રમાણ આપ્યું છે. મનુષ્ય પ્રભુનું પૂજન કરે એમાં શું આશ્ચર્ય, પણ ભગવાન જ્યારે વનમાં પધારે છે ત્યારે વનમાં પધારેલા ભગવાન એમનું પૂજન કરે છે વનમાં રહેલી હરિણીઓ. ધન્યાસ્મ મૂળ મતયોપિ હરિણ્ય એતા. કોપીજનો વિચાર કરે કે અમારી કરતા વધારે ભાગ્યશાળી તો આ હરિણીઓ છે, પ્રભુના સ્વરૂપના દર્શન કરે છે. હવે આપણા મનમાં વિચાર આવે કે હરિણીઓ ભગવાનના સ્વરૂપના પૂજન કઈ રીતે કરે, તો શ્રીમદ ભાગવત શબ્દ આપે છે કે પોતાના નેત્ર વડે ભગવાનના પૂજન કરે છે. દરેક ઇન્દ્રિયોને પ્રભુમાં જોડવાનો દ્રષ્ટિકોણ કોઈક આપે છે તો શ્રીમદ ભાગવત આપે છે. બસ એનું જ અનુસંધાન અહીંયા આગળ લેવામાં આવ્યું છે કે આ ભગવાનનો ગુણ કેવો છે. તો આ ભગવાનના ગુણમાં હરિણીઓ પણ ભગવાનનું આ રીતે પૂજન કરે તો આ ભગવાનનો ઐશ્વર્ય ગુણ છે. આ પ્રભુનું ઐશ્વર્ય છે, અને એ ઐશ્વર્યને કારણે પ્રભુ જ્યારે વનમાં પધારે તો હરિણીઓ આંખ વડે પ્રભુનું પૂજન કરે. અને શ્રી યમુનાજીને માટે વિચાર કરીએ આ જ પદનો અનંત ગુણ ભૂષિત. તો ભક્તજનોના જે મનોરથ છે એ મનોરથોને પરિપૂર્ણ કરવાનું સામર્થ્ય અગર કોઈકનામાં છે તો શ્રી યમુનાજીમાં છે, અને એ જ શ્રી મહારાણીમાંનું ઐશ્વર્ય, એનું નિરૂપણ આપણને આ પદ સમજાવે છે. એટલે એક પદ છે અનંત ગુણ ભૂષિત. બીજું છે શિવ વિરંચી દેવસ્તુત. પેલા ભગવાનને માટે અર્થ વિચારીએ. શિવ મહાદેવજી, વિરંચી બ્રહ્માજી, અને દેવ એટલે પછી બાકીના એ બંને તો છે જ, પણ બાકીના અનેક દેવો આવી જાય અને એનું પ્રમાણ પણ શ્રીમદ ભાગવતમાં મળશે.
અને એક દેવો પ્રભુનું ભજન કરે, પ્રભુની સ્તુતિ કરે, અને ભગવાન શ્રી કૃષ્ણ સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે એવા શ્લોકો આપણને મળે. તો સ્તુતિ કોની થાય? જેમનામાં વીર્ય હોય એમની સ્તુતિ થાય, જેમનામાં પરાક્રમ હોય એમની સ્તુતિ થાય. શ્રી આચાર્ય ચરણને ભગવાનના આ છ ધર્મો અને ધર્મી સ્વરૂપ આ સાત અતિશય પ્રિય છે. શ્રીમદ ભાગવતના અનેક પ્રસંગોએ અર્થઘટન કરવાને માટે આ સાત શબ્દોનો અનેક જગ્યાએ નિરૂપણ કર્યું છે. તો ભગવાનનું વીર્ય, વીર્ય ધર્મ કેવું છે? વીર્યમ દેવેશુ તત્રાપી સ્ત્રીશુ તત્રાપી કામતાઃ. વેણુગીતમાં જ્યારે દેવાંગનાઓ પ્રભુના દર્શન કરે છે, કૃષ્ણમ નિરીક્ષ્ય વનિતોત્સવ ચારુવેશમ, અને એ સમયે શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં આ દેવાંગનાઓ આસક્ત થાય છે. પછી પોતાના પતિજનો એમની સાથે છે કે નહીં એ વિચાર નથી કરતા. શ્રીમદ ભાગવતનો વેણુગીત અને શ્રીમદ ભાગવતનું યુગલ ગીત, ગોપી ગીત તો અનેક સિદ્ધાંતો આપે છે, એ તો સર્વવિદિત છે, પણ આ બે ગીતમાંથી પણ એટલા દિવ્ય સિદ્ધાંતો આપણને મળે છે. અને શ્રી મહારાણી માને માટે વિચાર કરીએ તો શ્રી યમુનાજી શિવજીને પણ ઈચ્છિત પદાર્થ આપ્યા, એનું અનુસંધાન પદ્મપુરાણની સાથે લેવામાં આવ્યું છે, અને બ્રહ્માજી એમને પણ ઈચ્છિત પદાર્થ હતા એ શ્રી મહારાણીમાં આપ્યું છે. તો સ્તુતિ કરે છે એમની. આ શ્રી યમુનાજીનું ઐશ્વર્ય એનું નિરૂપણ છે, વીર્ય એનું નિરૂપણ છે. એની પછી ત્રીજો શબ્દ છે ઘના ઘન નિભે સદા. આકાશમાં ઘેરાયેલા વાદળો, અત્યારે વર્ષા ઋતુનો લગભગ આરંભ થવાનો આ સમય છે. ઘણી જગ્યાએ વાદળો ઘેરાયેલા છે, બસ એને ધ્યાનમાં રાખશો એટલે આ પદ તરત સમજાઈ જશે. તો ભગવાન જેટલો જલ સમૂહ છે એની સમાન ભગવાન પણ શોભાયમાન થઈ રહ્યા છે. વાદળનો રંગ છે એ પણ શ્યામ છે, અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે એ પણ શ્યામ છે. ગાઢ સંબંધ છે એકબીજાની સાથે. ઘનાગન શબ્દો નિપાત રૂપો, આ શબ્દ કેવો? ભગવાનને માટે વિચાર કરીએ તો આકાશમાં મેઘ આવ્યા છે, આ ભગવાનના યશનું નિરૂપણ છે. ભગવાનનો યશ કેવો? આકાશમાં આવેલા મેઘ, અને એક રીતે એનું નિરૂપણ વિચારી શકાય એવું છે. જ્યારે ભગવાન વેણુનાદ કરે અને એ સમયે ભગવાનનો યશ કેવો છે યા ત્રીજું પદ સમજાવે છે. ગાયો ચારો ચરીને બિરાજમાન થયેલી હોય અને ભગવાનના વેણુનાદ જ્યારે શ્રવણ કરે છે ત્યારે ગાવશ્ય કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત, અને શ્રવણ કરતા કરતા એમના કાન છે એ ઊંચા થઈ જાય છે. જે કોળીઓ ચાવી રહ્યા હોય છે એ એઝ ઇટ ઇઝ પોતાના મુખમાં જ રહી જાય છે, ચાવવાની પ્રક્રિયા સદંતર બંધ. ચરિત્ર કોના શ્રવણ કરવાના ગમે? જેમના જીવનમાં યશ હોય એના ચરિત્ર શ્રવણ કરવાના ગમે. યશો યદિ વિમૂઢાનામ પ્રત્યક્ષા શક્તિ વારણાત. મૂળ પશુ છે એ પણ પ્રભુના યશમાં આ રીતે આસક્ત થઈ જાય છે. એવી જ રીતે શ્રી યમુનાજી માટે વિચાર કરીએ તો શ્રી યમુનાજીને માટે ઘના ઘન નિભે સદા એટલે શ્યામ સ્વરૂપા છે. ગઈકાલે કોઈકે ચેટમાં પ્રશ્ન પૂછ્યો હતો, શ્રી યમુનાજીને મહારાણીમાં શેને માટે કહેવામાં આવે છે?
ચાલુ વક્તવ્યમાં મારું એની પર ધ્યાન નથી જતું, એટલે મને ખ્યાલ નહોતો, પણ જ્યારે વિરામ થયો ત્યારે મેં જોયું. તો જેવી રીતે શેણાજી બાવા, મૂળ નામ તો શ્રી ગોવર્ધનનાથજી, અને એનાથી પણ આગળ વિચારીએ તો દેવદમન, પણ જ્યારે ભક્તો જ્યારે બોલાવે, સેવકો જ્યારે બોલાવે, ત્યારે શ્રીનાથજીની સાથે સાથે બાવા શબ્દ લગાવે છે. એવી જ રીતે શ્રી અમનાજીની સાથે સાથે મહારાણી શબ્દ જોડાયેલો છે. એમાં બે વસ્તુ છે, એક આદર છે અને બીજો હૃદયનો ભાવ છે. કોઈને આપણે બોલાવવાના હોય અને એમના નામની પાછળ જેવી રીતે જી લગાડીએ તો આપણા હૃદયનો એમના માટેનો આદર આપણે પ્રદર્શિત કરી શકીએ, એવી રીતે સેવકોએ આ શબ્દોમાં પોતાના હૃદયના ભાવ અભિવ્યક્ત કર્યા છે. તો ઘનાઘને નિવેશ સદા, તો આપણે જ્યારે શ્રી અમનાજીને માટે બોલીએ છીએ ત્યારે આગળ એક વિશેષણ લગાડીએ છીએ, એનું નામ છે શ્યામ સુંદરી. તો શ્યામ સુંદરી શબ્દ આવ્યો ક્યાંથી, એનું નિરૂપણ આ પદમાંથી મળે છે. ટીકાકારો નથી સમજાવતા, પણ વિદ્વજ્જનો પોતાનો અભિપ્રાય સમજાવે છે કે જેવી રીતે મેઘના વર્ણ શ્યામ છે, એવી રીતે શ્યમનાજી પણ શ્યામ સ્વરૂપા છે. અને શ્યામ સ્વરૂપા શ્યમનાજી, આપણે પણ જય જયકાર કરીએ તો એવી રીતે બોલીએ, શ્યામ સુંદરી શ્રી અમુને મહારાણી કી જય. એમાં શ્યામ સુંદરી શબ્દ પણ આવશે અને મહારાણી શબ્દ પણ આવશે. આ શ્રી અમનાજી એમના માટેના યશનું નિરૂપણ. ચોથું પદ છે ધ્રુવ પરાશરા બિષ્ટદે. ભગવાનને માટે વિચાર કરીએ તો ચોથો જે ભગવાનનો ગુણ છે એનું નામ છે શ્રી. તો ભગવાનની શ્રીનું નિરૂપણ વેણુગીતમાં કરે છે, પ્રાયો બતાંબ વિગા મુનયો વનેસ્મિન. એમાં જે પક્ષીઓ છે, ઋષિમુનિઓ આવ્યા છે પક્ષીનું સ્વરૂપ લઈને, અને ભગવાનના આ શ્રી ધર્મ એના દર્શનથી આગળ કરી, અને સાથે સાથે ભગવાનની કૃપા થઈ ધ્રુવકુમાર પર શ્રી અમનાજીના તટ ઉપર ભગવાને ધ્રુવકુમારના મનમાં જેટલા જેટલા ઈચ્છિત પદાર્થો હતા એ બધા જ આપ્યા છે. શ્રીમદ ભાગવતનો ચતુર્થ સ્કંદ, પહેલું પ્રકરણ છે ધર્મ પ્રકરણ અને બીજું પ્રકરણ છે અર્થ પ્રકરણ. ધ્રુવકુમારને અર્થની પ્રાપ્તિ ક્યારે થઈ? કેવળ પોતાના પ્રયાસથી નહીં, જ્યારે ભગવાનની કૃપા થઈ ત્યારે એમને અર્થની પ્રાપ્તિ થઈ. એ અર્થનું અનુસંધાન અહીંયા આગળ વિચારવાનું છે. ધ્રુવ પરાશરા અને પછી જે અભિષ્ટ શબ્દ છે એમાં જે એમના મનના મનોરથ હતા એ પરિપૂર્ણ કરેલા છે. અને પરાશર ઋષિ, ઈચ્છા હતી મનમાં ઉત્તમ પુત્ર રત્નની પ્રાપ્તિ થાય, એ પ્રાપ્તિ પણ અગર ક્યાંકથી થઈ તો શ્રી અમનાજીના તટ ઉપર થઈ. આ ભગવાનની કૃપા, આ ભગવાનનો શ્રી ધર્મ અને શ્રી મહારાણી માને માટે વિચાર કરીએ તો ધ્રુવા દેશ તત્તીર એવ પ્રભુ પ્રાકટ્યા તથા. શ્રી પ્રભુચરણ આજ્ઞા કરે છે, ધ્રુવકુમાર પોતાના રાજ્યમાંથી નીકળ્યા છે, માર્ગમાં દેવર્ષિ નારદજી મળ્યા છે, અને આમ કરતા કરતા શ્રી અમનાજીના તટ ઉપર આવ્યા. 6 માસની તપસ્યા કરે છે, 5 વર્ષનું બાળક છે. તો ભગવાને એમની પર કૃપા કરી, તપ કરવાને માટે પણ એક ઉત્તમ સ્થાન જોઈએ. એ સ્થાન અગર કોઈકે આપ્યું તો શ્રી અમનાજી આપેલું છે. સ્થાનનો ખૂબ પ્રભાવ છે. તો એ સાત્વિક સ્થાનમાં આવ્યા ત્યાં આગળ અને તપ કર્યું, શ્રી મહારાણી માની પણ કૃપા થઈ અને ભગવાનની સાથે ભેટો થયો. આ શ્રી અમનાજીનો શ્રી ધર્મ છે.
અને પછી પરાશર. પરાશર ને ત્યાં જે પુત્ર જન્મ્યા એમનું નામ પારાશર્ય, જેમને આપણે શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ અથવા તો ટુકાણમાં વેદવ્યાસ આ નામે જાણીએ છીએ. હમણાં કંઈક કંઈક નવું લખાઈને આવે છે સોશિયલ મીડિયા પર કે શ્રી વેદવ્યાસજી બ્રાહ્મણ નતા. જ્યારે આવું વાંચવામાં આવે છે ત્યારે ખૂબ આશ્ચર્ય થાય છે કે લખનારે જે લખ્યું તેમાં શ્રી મહાપ્રભુજીના મતનું અનુસંધાન લીધું છે કે નથી, અને કદાચ મહાપ્રભુજીનો મત ન લીધો તો શ્રીમદ ભાગવતનો મત લીધો છે કે નહીં. આખી જે પરંપરા છે, ભગવાન ભગવાનમાંથી બ્રહ્માજી, બ્રહ્માજીને ત્યાં 10 ઋષિમુનિઓ એમાંના એક વશિષ્ઠ ઋષિ છે, એમને ત્યાં શક્તિ, એમને ત્યાં પરાશર અને એમને ત્યાં શ્રી વેદવ્યાસજી છે. એટલે આખી આ 5-6 પેઢીની પરંપરા છે જેનું પ્રમાણ આપણા ગ્રંથો આપે છે, અને વધારે એની સ્પષ્ટતા જોઈતી હોય તો ભગવાનના જેટલા અવતાર છે એ અવતારોને શ્રી આચાર્ય ચરણ જ્યારે સમજાવે છે ત્યારે કેટલાક અવતાર એવા છે કે જે બ્રહ્મ ભાવના છે, કેટલાક ક્ષત્રિય ભાવના છે અને કેટલાક વૈશ્ય ભાવના અવતાર છે. જો કોઈએ ક્યાંય કંઈક લખ્યું એને કોપી પેસ્ટ કરીને પાછું આપણે ફોરવર્ડ કરીએ, એની કરતા જે મૂળ ગ્રંથો આપણને જે સમજાવે છે એનું અનુસંધાન લઈ અને કંઈક લખવામાં આવે અથવા તો મોકલવામાં આવે તો વધારે સારું. પછી આ બધું ફરતું ફરતું અમારી પાસે આવે ને બધા પ્રશ્નો પૂછે કે આની વાસ્તવિકતા શું છે, અને શ્રી વેદવ્યાસજીને માટે આવો સંશય કરવો એ તો પૂર્ણ રીતે અસ્થાને છે, શાસ્ત્રના પ્રમાણ છે. એમાં દાસકન્યાનું પણ આખું જે ચરિત્ર છે એ પણ વાંચો, વિચારો, સમજો, એનો પૂર્વજન્મ શું છે એ બધું વિચારીએ તો આપણને ખ્યાલ આવે. તો પરાશર ઋષિને પણ એમનું અભિષ્ટ આપનાર અગર કોઈક છે તો શ્રી યમુનાજી છે. આ શ્રી યમુનાજીનો શ્રીધર્મ, એની પછી વિશુદ્ધ મથુરા તટે. શ્રી યમુનાજીનો તટ કેવો છે એટલે કોઈ વિશુદ્ધ. આપણે ત્યાં અમુક અમુક નગરી એનું ખૂબ મહત્વ છે, એમાં પણ સાત નગરી પ્રસિદ્ધ છે, અને મથુરા નગરી માટે તો એવું પ્રમાણ મળે શ્રીમદ ભાગવત વાંચીએ તો. મથુરા ભગવાન્યત્ર નિત્યમ સન્નિહિતો રીહી, મથુરા નગરીમાં કાયમને માટે ભગવાનનો નિવાસ છે, અને એ ભગવાનનો નિવાસ એમાં આ પદમાં ભગવાનનો જ્ઞાન ધર્મ એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જ્ઞાનોત્કર્ષસ્તરેવસ્યાત સ્વભાવ વિજયો યદિ, જ્ઞાનનો ઉત્કર્ષ ક્યારે થાય, જ્યારે સ્વભાવની પર વિજય પ્રાપ્ત કરે ત્યારે થાય. અને આ જ પદને શ્રી યમુનાજી માટે વિચાર કરીએ તો વિશુદ્ધા મથુરા તટે યસ્યાહા સા નિકટે વા યસ્ય. મથુરા નગરી એ તો વિશુદ્ધ, એનો તટ પણ વિશુદ્ધ, અને ત્યાં આગળ શ્રી યમુનાજી ખળખળ વહી રહ્યા છે આ એનું અનુસંધાન છે. એની પછી સકલ ગોપ ગોપી વૃત્તે, આ તો બહુ સમજાવવાની જરૂર નથી મારે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વ્રજમંડળમાં બિરાજમાન હતા અનેક લીલાઓ કરી છે શ્રી મહારાણીમાના તટ ઉપર, અને એ બધી લીલાઓ વાંચીએ એટલે શ્રી ઠાકોરજી એકલા ન હોય, ગોપ લોકો ગોપીજનો સતત શ્રી ઠાકોરજીની સાથે બિરાજમાન હોય. અહીંયા આગળ ભગવાનનો વૈરાગ્ય ધર્મ એને સમજાવ્યો છે, અને એનું અનુસંધાન દૃષ્ટવા તપે વ્રજપશુન સહ રામ ગોપી ઇત્યાદિમાં લેવામાં આવે છે. અને જો મહારાણી માને માટે વિચારીએ તો શ્રી યમુનાજી પણ આ સ્થાનમાં પધારેલા છે, અને ગોપ લોકો ગોપીજનો
પોતાનું ઘર છોડી સકલે તીત વિશેષણેન ગોપાશ્ચ ગોપ્યશ્ચ સતતમ ગૃહાદિકમ ત્યક્ત્વા એતત્તટ એવ તિષ્ઠંતિ। ગોપ લોકો ગોપીજનો વિચારે કે આ તટ ઉપર અમે જેટલો પણ સમય વ્યતીત કરી શકીએ એટલું વધારે સારું, આવો વિચાર કરી અને ત્યાં આગળ આવે છે। આ વૈરાગ્ય ધર્મ છે અને સાતમું વિશેષણ છે કૃપા જલધિ સંશ્રિતે। કૃપા આ ભગવાનનો એક ધર્મ છે કે જે કાયમ ને માટે ભગવાનની સાથે રહે છે। અને શ્રી આચાર્ય ચરણે આપણને જે માર્ગમાં જોડ્યા છે, આમ તો નામ એનું પુષ્ટિ માર્ગ, પણ એનું જ બીજું નામ છે એ કૃપા માર્ગ પણ છે, અને એનું જ ત્રીજું નામ છે એનું નામ છે અનુગ્રહ માર્ગ। શાશ્વત રીતે ભગવાનમાં વિરાજમાન એવો આ ધર્મ છે, ભગવાનનો ગુણ છે। પ્રભુ વિશેષણ પક્ષે નિરવધિ કૃપાયુક્તત્વેન, અને આ કૃપા પણ કેવી છે, કોઈ લિમિટેડ નથી, કોઈ સંકુચિત નથી એમાં। આટલી જ માત્રામાં કૃપા એવું નહીં, જ્યાં કૃપા વરસે છે ત્યાં પૂર્ણ રીતે વરસે છે। પછી પ્રભુ એમાં પોતાનો હાથ બાંધીને નથી રાખતા, આપવા માટે જ્યારે શરૂઆત કરે ત્યારે લેનાર થાકી જાય એટલી કૃપા શ્રી ઠાકોરજી કરે છે। આપણે કૃપાને લૌકિકમાં જોડીએ છીએ, પણ વાસ્તવિક કૃપા તો પ્રભુ જ્યારે આપણા જીવનમાં અલૌકિકત્વ પૂર્ણ કરે છે ત્યારે વિચારવાનું છે। કરુણા યાસ્તુ નિત્યાવિર્ભૂત ધર્મત્વેન સ્વરૂપ મધ્યપાતા, કાયમને માટે આ ગુણ બિરાજમાન છે, બાકીના ધર્મો ખરા પણ આ શાશ્વત રૂપે બિરાજમાન। અને શ્રી યમુનાજી મહારાણીને માટે વિચાર કરીએ આપણે તો નિરવધિ કૃપાયુક્તો હરિસ્તસ્મિન, ભગવાને જ અનુગ્રહ કર્યો અને પોતાનો આ જે ગુણ હતો એ ગુણ શ્રી મહારાણી માને પણ આપ્યો, અને શ્રી મહારાણીમાં કૃપા જલધિ સંશ્રિતે એ અનંત જે કૃપા પ્રાપ્ત થઈ એ કૃપા કૃપાના સાગર ભગવાનની પાસેથી પ્રાપ્ત થઈ એ કૃપા પોતાના સેવકોને આપ્યા। કૃપાયાહ જલધિ આનું નિરૂપણ કર્યું, અને આ સાત વિશેષણ આપણે વિચાર કરીએ તો અંતિમ પદ મમ મનાહ સુખમ ભાવય, આટલું બધું જે નિરૂપણ કર્યું એ મારા મનને ભગવાનનો જે સ્વભાવ છે શ્રી યમુનાજીનો જે સ્વભાવ છે મારા મનને એ સુખ પ્રાપ્ત કરાવે એનો વિચાર કર્યો। અને એ સુખ કેવું તો હૃદયથી આપણે જેને અનુભવી શકીએ, જેનો આનંદ આપણે લઈ શકીએ એવું આ દિવ્ય સુખ છે। તો આ પ્રભુની કૃપા શ્રી મહારાણીમાની પર થઈ, અને મહારાણીમાએ આ જ વાત પોતાના સેવકોની પર પુષ્ટિ સૃષ્ટિની પર સતત વરસાવેલી છે। શ્રી પુરુષોત્તમજી ઇત્યાદિ પણ આના એક એક વિશેષણ છે એનો ક્રમ સમજાવે છે। લગભગ 30 મિનિટ જેટલો સમય થયો છે એક જ શ્લોક, અને આમ પણ જે મૂળ ક્રમ વિચારેલો એક શ્લોકને માટે 1.5 કલાક, 9 શ્લોકને માટે 4.5 દિવસનો ક્રમ વિચાર્યો, એટલે જે કંઈક ચાલી રહ્યું છે પ્રભુની કૃપાથી બરાબર ચાલી રહ્યું છે, પણ હજી આ શ્લોકમાં બીજું પણ કંઈક જાણવા જેવું છે જે જાણવાને માટે વૈષ્ણવની ખૂબ ઈચ્છા હોય છે, અને એનું અનુસંધાન વાર્તા પ્રસંગની સાથે આપણે લઈએ કિશોરીબાઈનો પ્રસંગ। આમ તો શ્રી યમુનાષ્ટકમની જેટલી જેટલી સિદ્ધિઓ છે એમાંથી અનેક સિદ્ધિઓને કિશોરીબાઈના પ્રસંગની સાથે જોડી શકાય એમ છે, પણ કંઈક સંક્ષિપ્તમાં, કારણ કે આખો જ વાર્તા પ્રસંગ લેશો આપણે તો સહેજે બીજી 15 મિનિટ 1.5 કલાક ક્યાંય નીકળી જાય એટલો સુંદર આ પ્રસંગ છે, પણ યત્કિંચિત જેટલો સમયની સીમા છે એમાં શ્રી મહારાણીમાં જે બોલાવે એ આપ લોકોને કહું। કિશોરીબાઈ નામના એક
ખૂબ જ પ્રભુના કૃપાપાત્ર એવા આ સેવક છે, સેવિકા છે. નાનપણમાં પિતાજીએ અનુગ્રહ કર્યો અને શ્રી યમનાષ્ટકમ શીખવાડ્યો. આવતીકાલે પણ આ પદ કામ લાગશે, આગળ પણ કામ લાગશે, એટલે ધ્યાન દઈને સાંભળજો અને શક્ય હોય તો યાદ રાખજો. શ્રી મહારાણીમાંના અષ્ટકનો, યમનાષ્ટકમનો આપણે પાઠ કરીએ છીએ તો જીવનમાં કેટલો ઉપયોગી છે એ આપણને સમજવા મળે છે. બાલ્યાવસ્થામાં પિતાજીએ શીખવાડ્યું શ્રી યમનાષ્ટકમનો પાઠ કરવાનો, કોઈ સમજણ નથી. આજે આપણા સંતાનો પ્રશ્ન પૂછે છે કે આ શેને માટે કરવાનું? ધર્મની આજ્ઞા હોય એટલે કરવાનું, પછી એમાં કોઈ પણ પ્રકારની આર્ગ્યુમેન્ટ ન જોઈએ કે આ શેને માટે. અને જ્યારે આર્ગ્યુમેન્ટ કરવી હોય તો એના માટે પણ એક યોગ્યતા કેળવવી પડશે, કારણ કે શાસ્ત્ર એવું સમજાવે છે કે જો પ્રશ્ન પૂછનારની યોગ્યતા ન હોય તો એને જવાબ આપવાની પણ કોઈ જરૂર નથી. આ પણ શાસ્ત્ર સમજાવે છે. નાનપણથી શ્રી યમનાષ્ટકમનો પાઠ કરે, થોડીક અવસ્થા થઈ, મોટા થયા અને યોગાનો યોગ, શીતળાનો યોગ રોગ થયો એમને. અને શીતળાનો રોગ એવો થયો કે હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા, આંખેથી દેખાવાનું બંધ થયું. ત્યાં સુધી કે હલનચલન કરી ન શકે એટલી બધી અશક્તિ, અને ઘરનો નિર્વાહ એટલે ભોજન ઇત્યાદિ કઈ રીતે કરવું, આ એક મનમાં વિચાર આવી ગયો. અને એ સમયે એક અનુસંધાન ન છોડ્યું, બાલ્યાવસ્થામાં શ્રી યમનાષ્ટકમનો પાઠ જે શીખ્યા હતા એમાં આ શ્લોકની કેવળ અને કેવળ બે પંક્તિ હતી એનું અનુસંધાન લીધું હતું, અને એ બે પંક્તિનું સતત ગાન કરી રાખે છે. હવે આજે પંક્તિનું સતત ગાન કરે, પાઠ કરે, એ શબ્દો શ્રવણ કર્યા છે શ્રી યમનાજી. હવે બીજા તો કોઈની સાથે વાત કરવાની પરિસ્થિતિ પણ નથી, ને કોઈ આવી શકે એમ પણ નથી. આઠે પ્રહરને માટે સતત આ નામ લીધે રાખે, બીજા કોઈની સાથે વાતચીત કરતા નથી. હવે શ્રી મહારાણીમાંની કૃપા થઈ, શ્રી યમનાજી પધાર્યા છે કિશોરીબાઈના બહેનને ત્યાં વાતચીત કરી અને કહ્યું કે આપ ચિંતા ન કરશો, એકદમ સાદા અને મેલા કપડાં કહી શકાય એવા વસ્ત્ર પરિધાન કર્યા છે શ્રી યમનાજીએ, અને ખૂબ સાદી રીતે ત્યાં ગયા છે અને કહ્યું કે બહેન, તમે એની ભોજન વગેરેની ચિંતા ન કરશો, એની સેવાની જવાબદારી મારી. અને જે શ્રી યમનાજીની સેવા અનેક ભક્તો કરે, સેવકો કરે, એ શ્રી યમનાજી કિશોરીબાઈને ત્યાં ગયા છે. પોતાના શ્રી હસ્તે રસોઈ સિદ્ધ કરી અને ભોજન કરાવે છે. કિશોરીબાઈને કઈ સમજણ નથી, કેવળ અને કેવળ એમના મનમાં એટલું જ યાદ છે કે શ્રી યમનાષ્ટકમના પાઠ કરવામાં જે અડધો શ્લોક યાદ હતો, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપીવૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય, બસ આટલું જ યાદ છે, બીજું કઈ યાદ નથી. અને શ્રી યમનાજીની એટલી બધી કૃપા થઈ એમની પર, જ્યાં સુધી સ્વસ્થ ન થયા ત્યાં સુધી એમનું ધ્યાન રાખ્યું. એમને સ્વસ્થ કરવા એ તો શ્રી અમનાજીને માટે કઈ મોટી વાત નથી, દર્શન માત્રથી સ્વસ્થ કરી દીધું. પણ સમજાવ્યું, જે સેવકો શ્રી અમનાજીનો દ્રઢ આશ્રય રાખે, દ્રઢ પાઠ કરે, કદાચ આખું યમનાષ્ટકમ નહીં, જો અડધો શ્લોક પણ એનું અનુસંધાન રાખે તો પણ શ્રી મહારાણીમાંનો સ્વભાવ કેવો છે અને કેટલી કૃપા કરે છે, આજે કૃપા જલધી સંશ્રિતે એનું અનુસંધાન લેવું હોય તો આ પદમાં આપણને મળશે. અને પછી શ્રી ગુસાઈજી પ્રભુચરણ ત્યાં આગળ પધાર્યા છે એ ગામમાં. શ્રી મહારાણીમાએ શ્રી ગુસાઈજી પ્રભુચરણની સાથે વાત કરી, કહ્યું કે હવે એનો રોગ નાબૂદ થયો છે,
હવે એની પર બાકીની કૃપા છે આપ કરો, એને શ્રી ઠાકોરજી પધરાવી આપો, આવી વાતચીત થઈ, સેવા પધરાવી આપવાની વાતચીત થઈ. અને જ્યારે શ્રી અમનાજી પધારતા હતા ત્યારે આધિભૌતિક સ્વરૂપના દર્શન આ કિશોરીબાઈને થયા છે. અને પછી તો શ્રી ગોસાઈજી પ્રભુચરણનો વધારે અનુગ્રહ થયો અને શ્રી યમુનાજીના વાલુકાજી પધરાવી આપ્યા છે અને કિશોરીબાઈ આ જીવન એ સેવા કરે છે. આવતીકાલે જયારે આપણે છેલ્લો શ્લોક લઈશું તવાષ્ટકમિદમ મુદા, એમાં પણ આ કામ લાગશે. ગઈકાલે જે શ્રવણ કર્યું શ્રી યમુનાજી અનેક પ્રકારની સિદ્ધિઓને ઐશ્વર્ય આપે છે એમાં પણ કામ લાગશે, અને અત્યારે જે શ્લોકનું અનુસંધાન છે એ શ્લોકમાં પણ કામ લાગશે. જેમને પ્રમાણ જોઈતું હોય કે શ્રી યમુનાષ્ટકમના પાઠ કરવાથી લાભ શું, તો વાર્તા પ્રસંગમાં એનું પ્રમાણ છે. અને પછી તો શ્રી કિશોરીબાઈનો જે સંબંધ છે એની પછીના જન્મમાં શ્રી ગોકુલનાથજી પ્રભુચરણની સાથે પણ એમનું અનુસંધાન મળે છે આપણને. અને એટલા જ માટે વાર્તા પ્રસંગો વાંચવા ખૂબ જરૂરી છે. આ બધા સત્રોનું આયોજન એના માટે જ છે. પેલા દરેક ઘરમાં આ નિત્યનો સત્સંગ હતો અને જ્યાં સુધી સત્સંગ હતો ત્યાં સુધી આટલા પ્રશ્નો ન હતા. નિત્યનો સત્સંગ ગયો એટલે પ્રશ્નોની શરૂઆત અને એમાં પણ વધારે ને વધારે પ્રશ્નો. ખૂબ આનંદની વાત છે, કેલિફોર્નિયાના વૈષ્ણવોએ 84 વૈષ્ણવોની વાર્તાના પ્રસંગનું આયોજન કર્યું છે. અઠવાડિયામાં 2 દિવસ સવારે આપણે ભારતના સવાર અને ત્યાંના રાતના સમયે ચિરાયુષ્માન આદિત્ય શાસ્ત્રીજી એમાં વાણી પવિત્ર કરે છે. આમ તો કોવિડનો સમય છે પણ ભગવાનની કેટલી બધી કૃપા, સતત શ્રી ઠાકોરજી કંઈ ને કંઈ સત્કર્મ કરાવી રાખે છે. આજે સવારના ચિરાયુષ્માન આદિત્ય શાસ્ત્રીજીએ ત્યાં વાણી પવિત્ર કરી, અત્યારે આપણું આ સત્ર ચાલે છે અને રાતના શ્રીમદ ભાગવતજીનું સત્ર, તો આની કરતા વધારે ભાગ્ય આપણું કયું હોઈ શકે. ક્યાંથી આવે આ બધું? બસ આ શબ્દો આપણે યાદ રાખવાના, કૃપા જલદ સંશિતે, શ્રી ઠાકોરજીનો પણ સ્વભાવ અને શ્રી મહારાણી માનો પણ આ સ્વભાવ છે. અને માં કાયમ પોતાના સંતાનોને આપે જ રાખે, ક્યારેય પણ એની કોઈ પણ પ્રકારની ઈચ્છા પોતાના સંતાનોની પાસેથી ન હોય, સંતાનો સુખી રહે આ મા બાપ ઈચ્છતા હોય. ચતુર્થ શ્લોક એને આપણે પ્રણામ કરીએ અને 5મા શ્લોકમાં આપણે અનુસંધાન લઈએ. ચતુર્થ શ્લોકમાં 4થું ઐશ્વર્ય ભગવત સંબંધ સંપાદકત્વ, એટલે પ્રભુની સાથેનો સંબંધ એ સિદ્ધ કરાવી આપે છે એનું નિરૂપણ કર્યું છે. અને 5મો શ્લોક, હવે અત્યાર સુધી શ્રી આચાર્ય ચરણે શ્રી અમનાજીની પ્રશંસા કરી, ગુણગાનનું ગાન કર્યું, હવે વિચાર કરે છે આટલું ગાન થયું, હવે આનાથી આગળ મારે શ્રી અમના મહારાણીજીને માટે કહેવું શું? અથ ભગવદીયાનામ અપ્યુત્કર્ષા ધાયિકા યા તદુત્કર્ષમ કો વક્તુમ શક્ત ઇતિ ભાવેન આહુર્યયેતિ. કે શ્રી અમનાજીના યશોગાન કોણ કરી શકે? કોઈનામાં સામર્થ્ય એટલું ક્યાંથી આવે? અને એનું જ અનુસંધાન યયા શબ્દથી લેશે શ્રી આચાર્ય ચરણ 5મા શ્લોકમાં. યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદૃશતામ યાત કમલજા સપત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતામ. આગળના શ્લોકમાં એવી વિનંતી કરી, મમ મન સુખમ ભાવય, અને આ શ્લોકમાં એવી વિનંતી કરી રહ્યા છે કે મનસી મે સદા સ્થિયતામ, કાયમને માટે મારા મનમાં આપ બિરાજમાન રહો. પોતાના હૃદયમાં પોતાના મનમાં કોને સ્થાન આપવું એ પણ વિચાર કરીને આપજો.
કારણ મનમાં જેને વસાવશો એ પ્રમાણેના વિચારો આવશે. તો શ્રી જો યમુનાજી આપણા મનમાં આવીને બિરાજમાન થશે તો સાથે સાથે શ્રી ઠાકોરજી પણ તરત પધારશે, આપણો ઉત્કર્ષ થશે અને એક પ્રકારના ઐશ્વર્ય અને એક પ્રકારની સિદ્ધિઓ મહારાણીમાં દ્વારા આપણને મળશે. હવે આ શ્લોકમાં ગંગાજીનું સામર્થ્ય અને ગંગાજીનું પૂજન, ગંગાજીનું ગૌરવ એ કઈ રીતે વધ્યું એનું નિરૂપણ એ સમજાવવામાં આવ્યું છે. યયા ચરણ પદ્મજા, આ પહેલું પદ છે. ચરણ પદ્મજા એટલે કોણ? તો શ્રી પ્રભુચરણ સમજાવે છે, ચરણ પદ્મજા ગંગા. શ્રી ગંગાજી પધાર્યા ક્યાંથી? જ્યારે ભગવાને શ્રી વામનજીનું સ્વરૂપ લીધું અને ત્રણ પગલામાં બધું લેવાનું હતું ત્યારે શ્રી ઠાકોરજી એક શ્રી ચરણ પધરાવ્યું છે. અને બ્રહ્મલોકમાં જ્યારે એ શ્રી ચરણ પધાર્યું છે, બ્રહ્માજી વિચાર કર્યો કે આ તો આપણા શ્રી ઠાકોરજીનું શ્રી ચરણ છે, મારે એમનું પૂજન કરવું જોઈએ. અને ધાતુ કમંડલુ જલે આમ કહી અને પોતાના કમંડલમાંથી દિવ્ય જલ શ્રી ઠાકોરજીના શ્રીચરણના પ્રક્ષાલનને માટે પધરાવ્યું. અને એ જ દિવ્ય જલ ભૂતલ પર આવ્યું જેને આપણે ગંગા નામથી જાણીએ છીએ. ગંગાજીની ઉત્પત્તિના અનેક પ્રસંગો મળે છે. ભારત દેશનું તો ગૌરવ છે ગંગા. સિદ્ધાંત મુક્તાવલીમાં પણ શ્રી આચાર્ય ચરણ ગંગાજીના દ્રષ્ટાંત દ્વારા ઘણું બધું આપણને સમજાવશે. અત્યારે તો ઘડિયાળ ઘડિયાળનું કામ કરે છે, પણ જો ત્યારે શ્રી ઠાકોરજી કંઈક અનુકૂળતા આપશે તો શ્રી ગંગાજી માટે અવશ્ય કંઈક વિચાર કરીશું આપણે. ગંગાજી ભૂતલ પર પધાર્યા છે તો એ ગંગાજીની ગરિમાં તેન ભક્તિ માર ગયા, ગંગાજી પધાર્યા એમનો ઉત્કર્ષ શ્રી યમુનાજીના કારણે એમના કારણે વધ્યો અને એ ગંગાજી ભગવાનના શ્રીચરણના દ્વારા ભૂતલ પર પધાર્યા માટે ટીકાકાર સમજાવે છે કે ભક્તિ માર્ગીય ગંગાજી છે. શ્રી ઠાકોરજીના શ્રીચરણ ભક્તિનું સ્વરૂપ અને એમની સાથે સ્પર્શ થયો એટલે ગંગાજી પણ ભક્તિનું સ્વરૂપ. હવે જે કોઈ ત્યાં આગળ જાય, સ્નાન કરે, એના પાપની નિવૃત્તિ થાય, આ તો ખૂબ જ સહજ છે અને બધાએ જાણેલું છે. શાસ્ત્રમાં એનું નિરૂપણ કર્યું છે. પણ જ્યારે શ્રી યમુનાજીની સાથે સંબંધ થયો, આપણે જેને ત્રિવેણી સંગમ કહીએ છીએ એ પણ વિચારી શકાય. અને એની આગળ શ્રી ગંગા અને શ્રી યમુનાજીનો મેળાપ થાય છે એ પણ વિચારી શકાય. તો જ્યારે શ્રી યમુનાજીની સાથે મેળાપ થયો, સંગમ થયો, સમાગમ થયો, ત્યારે શ્રી યમુનાજીમાં જે સામર્થ્ય હતું, જે ઔદાર્ય હતું, જે કૃપા વગેરેના ગુણો હતા, એ બધી સિદ્ધિઓ એનું કંઈક અનુસંધાન શ્રી ગંગાજીની સાથે પણ લેવામાં આવે છે. અને ગંગાજીના ઉત્કર્ષને માટે તો અનેક શ્લોકો આપણે શ્રવણ કર્યા છે. તો ચરણ પદ્મજા, ભગવાનના શ્રીચરણ એને પદ્મ કહેવામાં આવે અને એમાં એનો સંબંધ થયો છે આ જલની સાથે. એની પછીનું પદ છે મુરરીપોહો પ્રિયમ ભાવુકા. મુરરીપો શબ્દ, મુરારી શબ્દ આપણે સમજ્યા હતા ગઈકાલે, બસ એનું જ અનુસંધાન અહીંયા આગળ લેવાનું છે. ભગવાને એનું કલ્યાણ કર્યું. હવે શ્રી યમુનાજી સાક્ષાત સેવોપયોગી દેહ સંપાદનેના, જે સિદ્ધિ, જે ઐશ્વર્ય આપણે ગઈકાલે શ્રવણ કર્યું હતું એનું અનુસંધાન અહીંયા આગળ છે. ભગવાનની સાથે સંબંધ કરાવે અને એ કારણે મૂર એટલે જે પ્રતિબંધ છે એનો નાશ કરે. આ ગંગાજી એના કારણે ભગવાનને વધારે પ્રિય થયા છે. પ્રિયમ ભાવુકા શ્રી યમુનાજી પણ છે.
અને એની આગળ શ્રી ગંગાજીને માટે વિચાર કર્યો, સકલ સિદ્ધિદા સેવતામ, સેવતામ ભગવન મિલિત ગંગા સેવકાનામ ચ પૂર્વોક્ત સકલ સિદ્ધિદા જાતે ઇતિ અર્થઃ. શ્રી અમનાજી એમની સાથે શ્રી ગંગાજી મળ્યા એટલે જે સકલ સિદ્ધિ આપવાનું સામર્થ્ય શ્રી અમનાજીમાં હતું એ જ સામર્થ્ય જે ભક્તિરૂપી ગંગાજી પધાર્યા છે એ સામર્થ્ય એમને પણ આપવામાં આવ્યું. આ પદ એનું અર્થઘટન શ્રી હરિરાયચરણ આ પ્રમાણે સમજાવે છે. એનો અનુભવ કર્યો શ્રી આચાર્ય ચરણે અને તયા સદૃશતામ, તો આવી સમાનતા એમને પ્રાપ્ત થઈ એ બીજું કોણ કરી શકે? તો એવી સમાનતા પ્રાપ્ત કરવાનું બીજા તો કોઈનામાં સામર્થ્ય નથી. તો એ સામર્થ્ય કોનામાં આવી શકે? તો એ સામર્થ્ય આવી શકે તો શ્રી લક્ષ્મીજીમાં. તયા સદૃશતામ યાત કમલજા સપત્ની વયત. પદ્મજા એ ગંગાજી છે અને ચરણ પદ્મજા એ ગંગાજી છે અને કમલજા એટલે કમલમાંથી જેનું પ્રાદુર્ભાવ, જેમની ઉત્પત્તિ, જે પધાર્યા છે એ શ્રી લક્ષ્મીજી છે આ શ્લોકમાં. અને પછી આગળ પણ શ્રી લક્ષ્મીજીનું વર્ણન આવશે. અને એક પ્રકારના લક્ષ્મીજી છે. આપણી પાસે કયા લક્ષ્મીજી હોવા જોઈએ, કયા લક્ષ્મી પ્રશસ્ત છે, આ બધો ઘણો બધો વિચાર કરવા જેવો છે. તો લક્ષ્મીજીની સાથે પણ વિચાર કરે તો શ્રી અમનાજીના ગુણો એમની સાથે પ્રમાણભૂત વિચાર કરી અને ભગવાનના પ્રિયા સ્વરૂપે ગંગાજીનો પણ અહીંયા આગળ સાથે સાથે વિચાર કરે અને લક્ષ્મીજીનો પણ વિચાર કરે. લક્ષ્મીજી પણ શ્રી અમનાજીની જેમ જ ભગવાનની સાથે જોડાયેલા છે અને એટલા માટે શબ્દ પ્રયોગ કર્યો છે સપત્ની. એ ગુણો પ્રભુ કૃપાથી પ્રાપ્ત થયેલા છે અને હરિ પ્રિય કલિંદયા, ભગવાનને પ્રિય થાય અને અનેક પ્રકારના ગુણો હોય સાથે સાથે જે કલહ હોય, જે દોષ હોય એને પણ દૂર કરે છે. આવા શ્રી અમનાજી મનસી મેં સદા સ્થિરતામ. કેવળ શ્રી અમનાજીના પાઠ કરીએ, યમનાષ્ટકમના પાઠ કરીએ કે 41 પદના પાઠ કરીએ ત્યાં સુધી જ શ્રી અમનાજીની સાથે સંબંધ નહીં. શબ્દ પ્રયોગ કર્યો છે સદા, કાયમને માટે. સેવાના ક્રમમાં પણ સદા શબ્દ છે, કથાના ક્રમમાં પણ સદા શબ્દ છે અને જ્યારે શ્રી અમનાજીને આપણા હૃદયમાં પધરાવવાના છે એના માટે પણ સદા શબ્દ છે. આ જે સંબંધ બંધાય છે એ સંબંધ કોઈ પણ રીતે ક્ષણિક સંબંધ નથી. એ તો પછી લૌકિકમાં કોઈકને આપણે મળ્યા અને થોડોક સંબંધ બંધાયો અને પછી કામ પૂર્ણ થઈ ગયું એટલે છૂટા પડી ગયા, એવું ટેમ્પરરી રિલેશનશીપ શ્રી આચાર્ય ચરણ કે આપણા ગ્રંથો આપણને નથી સમજાવતા. ભગવાનની સાથે જ્યારે કનેક્ટિવિટી કરવાની, એક નિર્જીવ જેનામાં જીવ નથી એ આપણને ઉપદેશ આપે છે. કોઈને ત્યાં આપણે ગયા, કોઈ સંજોગો વશાત આપણું સેલફોનનું નેટવર્ક કામ ન કરતું હોય, આપણે એમને કહીએ કે ભાઈ તમારે ત્યાંનો વાઈફાઈનો પાસવર્ડ આપો, આપણો એક સેલફોન કનેક્ટ કરી આપે એની સાથે. એમના ઘરેથી આપણે નીકળી ગયા, મહિને બે મહિને પાછા આપણે એમને ત્યાં ગયા તો ત્યારે ફરીથી એ પાસવર્ડ એમાં એન્ટર નહીં કરવો પડે, એની જાતે કનેક્ટ થઈ જશે. તો એક નિર્જીવમાં પણ આટલો વિવેક, તો આપણે સજીવ છીએ તો ભગવાનની સાથેનો સંબંધ અને શ્રી મહારાણી માને સાથેનો સંબંધ કેવો? તો શ્રી અમનાજીને
केवल आ चार दिवस ने माटे यमनाष्टकम श्रवण करिए के छ दिवस ने माटे श्रवण करिए एटलो ज संबंध सवारना पण जारी जी भरता भरता अपने यमनाष्टकम नो पाठ करिए एटलो ज संबंध नहीं परंतु एना थी पण आगळ जारे आपणे विचार करिए तो एना थी आगळना क्रममां कायमने माटे सदाने माटे मनसी में सदा स्थियताम इति मूले मनसो भावाधिष्ठानत्वेन तत्र पूर्वोक्त धर्मवत्याः सततस्थितौ जेटला पण भाव छे ये भाव ने टकवानो स्थान अगर कोई छे तो आपणुं मन छे અને જો શ્યમનાજી આપણા મનમાં બિરાજમાન થઈ જશે તો પછી સદભાવ એનો આખો જ એક પ્રવાહ આપણા મનમાં સતત જરતો રહેશે અને જો મનમાં કોઈ દુષ્ટ ભાવ હશે તો એને પણ નેસ્ત નાબૂદ કરીને નાશ કરી અને સદભાવની ઉત્પત્તિ અગર કોઈ કરશે તો શ્યમનાજી કરશે અને એટલા જ માટે આપણા શરીરમાં ભગવાને જે મન મૂક્યું છે એ મનનું ખૂબ મહત્વ છે. શ્રીમદ ભાગવત તો ખૂબ વિચાર કરે છે એના માટે અને શ્રી આચાર્ય ચરણ તો શ્રી મહારાણી માને માટે આપણને સર્વને એટલી આજ્ઞા કરી છે કે કાયમને માટે મનમાં પધરાવશો અને જો મનમાં શ્રી મહારાણીમાં પધારશે તો મમ મન સુખમ ભાવય એ પણ સિદ્ધ થશે. આ બંને ઉપદને આપણે સાથે ધ્યાનમાં રાખવાના ચોથા અને પાંચમા શ્લોકનું અંતિમ પદ. જે માણસ પોતાનું મન જીતી લે એ માણસ જગ જીતી લે. એની પછી વિચાર કર્યો કે અહીંયા કયું ઐશ્વર્ય આપ્યું તો અસ્મિન પદ્ય શ્રી દ્વારિકેશજી સમજાવે છે. ભગવત પ્રિય કલિનિવારકત્વમ પંચમમ ઐશ્વર્યમ ઉક્તમ. જે કલિનિવારક નામનું જે ઐશ્વર્ય છે એનું નિરૂપણ આ પાંચમા શ્લોકમાં કર્યું. એની પછી છઠ્ઠા શ્લોકનો આરંભ કરે અને એમાં શ્રી ગોસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે, એતાદૃશ્યાં ત્વયી નમનાતિરિક્તમ ન વક્તુમ શક્યમ ઇતિ આશયેન આહુર નમોસ્તુ. શ્લોકનો આરંભ થાય છે જેવી રીતે પહેલા શ્લોકમાં નમામિ પદ, અહીંયા આગળ નમોસ્તુ. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્ર મત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયઃ પાનતાઃ યમોપિ ભગિની સુતાન કથમુહંતિ દુષ્ટાનપિ પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર યથા ગોપિકાઃ. ગ્રંથ તો આપ લોકોની પાસે બિરાજમાન હશે જ, ભાષાંતર આપ લોકોએ વાંચ્યું જ હશે એ અમારી શ્રદ્ધા છે. તો નમન શેને માટે આગળ પણ સમજાવ્યું છે પણ અહીંયા પુનઃ શ્રી ગોસાઈજી પ્રભુચરણ જે આજ્ઞા કરે છે એનું અનુસંધાન લેવાની આપણી ફરજ છે. તો એ નમનમ અપી દુર્લભતા પ્રાર્થ્યતે અસ્તિ. દરેક જીવ શ્રી યમુનાજીને નમન પણ નથી કરી શકતો, દુર્લભ છે. શું કારણ એનું? કારણ એક જ છે, જેમને શ્રી યમુનાજીના સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન ખબર નથી એનું મસ્તક શ્રી યમુનાજીની પાસે જઈ અને નમશે નહીં. અને જેમને શ્રી યમુનાજીના સ્વરૂપનું મહાત્મ્ય ખ્યાલ છે એ કદાચ સન્મુખમાં નહીં હોય તો પણ એના હૃદયમાં એવા ભાવ કે એનું મસ્તક એમને નમી જશે. કેટલાય વૈષ્ણવોએ પોતપોતાના અનુભવો શેર કર્યા. આપણને લાગે શ્રી મહારાણીમાંની આટલી બધી કૃપા એમની પર, કેટલા અનુગ્રહી આ બધા જીવો. દેશ વિદેશના કેટલાય વૈષ્ણવોનો અનુભવ થયો, કેટલાય એને મેં પ્રત્યક્ષ જોયા અને આપણે જોઈએ ત્યારે આપણને લાગે કે શ્રી મહારાણીમાંની આટલી બધી કૃપા છે એમની પર.
કેટલો અનુગ્રહ હશે જરા કલ્પના કરી જુઓ. મુંબઈના વૈષ્ણવ શ્રી ગોવર્ધનનાથજી હવેલી ટ્રસ્ટના શ્રી અજીતભાઈ દ્વારકાદાસ, એક વખત એમણે શ્રી અમનાજીનો એમને જે અનુભવ થયો હતો એ મને જણાવ્યો, અને જ્યારે બોલતા હતા ત્યારે એમની આંખોમાં મેં જોયું, મને લાગ્યું એવું કે સાક્ષાત શ્રી અમનાજીના એમને દર્શન થતા હોય. આ પ્રભુની કૃપા છે, આ શ્રી અમનાજીની કૃપા છે. બીજા મારા મિત્ર કમલેશભાઈ ઝવેરી યુરોપ ગયા હતા ફરવાને માટે, જઈને આવીને અનુભવ કયા બધા, એમાં એક વાત એમણે એ પણ કરી કે એક જગ્યાએ એટલી સુંદર અમે નદી જોઈ, અમને થયું કે શ્રી અમનાજી અગર ક્યાંક હોય તો અહીંયા જ હોવા જોઈએ, અને ગાડી ત્યાં આગળ રોકી દીધી. જવાનું તો લાંબે હતું પણ ત્યાં આગળ રોકાયા અને શ્રી અમનાષ્ટકમના પાઠ કર્યા. વિચાર કરો આ વૈષ્ણવના હૃદયનો ભાવ છે. જે વ્યક્તિ ફરવાને માટે જાય છે, ટુરિસ્ટ બનીને જાય છે, પણ એની દ્રષ્ટિમાં અને એના મનમાં જો શ્રી અમનાજી હશે તો અનેક સ્થાનમાં એને શ્રી અમનાજીનો અનુભવ થશે. હું ને મારી પત્ની ન્યુયોર્ક ગયા હતા, સુધાબેન કાપડિયાને ત્યાં રોકાઈ અમે લોકો, લગવાડિયા એરપોર્ટ પર મૂકવા માટે આવતા હતા અમને, કેનેડા જવાનું હતું ત્યાંથી, અને રસ્તામાં આવો જ એક વિશાળ જલાશય આવ્યું, ગાડી ઉભી રાખી દીધી ત્યાં. મને કહ્યું આવો શાસ્ત્રીજી જરા નીચે. ત્યાં નીચે ઉતરી અને શ્રી અમનાષ્ટકમનો એક શ્લોક બોલી અને પગે લાગ્યા, અને પછી મને કહ્યું ક્યારેક શ્રી ઠાકોરજીની ઈચ્છા હોય ને મારા મનમાં એવું થાય કે પ્રભુની આજ્ઞા થઈ છે તો મારા લાલનને અહીંયા આગળ પધરાવી લાવું, એક બોટ ભાડે કરું, કલાક સુધી શ્રી ઠાકોરજીને જલવિહાર કરાવું, અમારા માટે જો શ્રી અમનાજી છે તો અહીંયા જ છે. આ સત્ર શરૂ થયું એટલા બધા વૈષ્ણવના મને મેસેજીસ આવ્યા. ન્યૂ જર્સીમાં મહેન્દ્રભાઈ ટોપરાણી મને કે શાસ્ત્રીજી હવે જયારે અહીંયા આપ પધારશો ત્યારે આપણે શ્રી અમનાષ્ટક પર જ રાખીશું. પેન્સિલ્વેનિયાના મંદિરમાં ગોપાલદાસ શાહ શ્રી અમનાજીની આરતી ગાય, આપણે એમનો કંઠ અને સામે શ્રી અમનાજીના દર્શન કરીએ, આપણને થાય કે શ્રી ઠાકોરજીનો કેટલો અનુગ્રહ હશે આપણે. અને જ્યાં આગળ શ્રી અમનાજી સાક્ષાત બિરાજમાન નથી ત્યાં વૈષ્ણવના હૃદયના ભાવ, જે જલાશય હોય ત્યાં આગળ શ્રી અમનાજીને બિરાજમાન કરે. બસ આ યમનાષ્ટક તમને ને મને આ જ શીખવાડે છે. જોવાની દ્રષ્ટિ રાખીશું તો ઠેર ઠેર આપણને શ્રી મહારાણીમાના દર્શન થશે. આવા ઘણા વૈષ્ણવો આ શ્રી મહારાણીમાની કૃપા છે પુષ્ટિ સૃષ્ટિની પર, કે જેમના હૃદયમાં શ્રી ઠાકોરજીએ જે ભાવ મૂક્યો હતો એ ભાવને શ્રી અમનાજીએ પરિપુષ્ટ કરેલો છે. અશ્વિનભાઈ શેઠનો મને ફિનિક્સથી મેસેજ આવ્યો, ષોડશકંડની પૂર્વ પીઠિકા સાંભળી હૃદયને એટલી પ્રસન્નતા થઈ કે ઘણા બધા વૈષ્ણવને મોકલ્યો. આ હૃદયમાં ભાવ આવ્યો ક્યાંથી? આ ભાવ આપે છે શ્રી અમનાજી. આજે સવારે પણ લતાબેન કનોજિયાનો ત્યાંથી જ મેસેજ આવ્યો મને. કેટલા બધા વૈષ્ણવના કોના કોના નામ લઉં મને એમ થાય. તો તમે ને હું શું કરી શકીએ? શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, નમોસ્તુ યમુને સદા. કરવાનું શું તમારે ને મારે? તો શ્રી મહારાણીમાને પ્રણામ કરવાના, આ જ આપણું કર્તવ્ય છે. કારણ વિશ્વમાં જીવો તો ઘણા બધા છે પણ દરેકને શ્રી અમનાજીનો પરિચય નથી. અને જો પુષ્ટિ સૃષ્ટિમાં આવ્યા છીએ, શ્રી અમનાષ્ટકમનો પાઠ કરીએ છીએ, તો શ્રી અમનાજીનું સ્વરૂપ શું છે અને ખાસ કરીને સમજો. શ્રી ગોસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે તો ઈ નમનમ અપી દુર્લભમતઃ પ્રાર્થ્યતે અસ્તિત્વે. કહ્યું કે ભગવાનને નમન તો કરી શકીએ, ભગવતી નમન સંભવત્યપી, કારણ કે ભગવાનનું મહાત્મ્ય તો ઠેર ઠેર લખેલું છે, પણ શ્રી અમનાજીના સ્વરૂપને સમજાવનાર કોણ છે? એ તો શ્રી મહાપ્રભુજી છે.
અને એમાં પણ દિવ્ય લીલાના સ્થાનનું અનુસંધાન. તો આપણે પ્રણામ કરીએ શ્રી અમનાજીને. શેને માટે? તો તવ ચરિત્રમ અતિ અદ્ભુતમ. શીખવાડે છે તમને ને મને જીવનમાં, જીવનમાં જો તમારું ને મારું ચરિત્ર પણ અદ્ભુત હશે તો ભગવાનની પાસે જ્યારે જઈશું ત્યારે પ્રભુ પ્રસન્ન થશે. શ્રી અમનાજીનું ચરિત્ર કેવું છે? ચરિત્ર શબ્દનો એક અર્થ આપણે કેરેક્ટર પણ કરી શકાય અને ગુણો પણ કરી શકાય. તો શ્રી અમનાજીનું ચરિત્ર કેવું? અતિ અદ્ભુત. તો એ અદ્ભુતતા કેવી છે? અસાધનમ સાધનમ કરોતિ ઇત્યાદિ રૂપમ, શ્રી હરિરાયજીના શબ્દો છે. કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ છે આ શબ્દોમાં. અસાધન એટલે શું? તો કોઈનામાં કામાદિ પ્રમેય બલ પ્રાકટ્યેન સાધનમ ભગવદ્ ભાવના હેતુત્વેન તદ વિષયત્વેન સ્વપ્રવેશાર્થ. આપણે બધા સામાન્ય મનુષ્ય છીએ, સામાન્ય જીવો છીએ. આપણા હૃદયમાં અસાધન એટલે શું? કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર આ બધું જ રહેલું છે. આને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે? એ કાર્ય અગર કોઈ કરે છે તો શ્રી અમનાજી કરે છે. અને એટલા જ માટે તવ ચરિત્ર અતિ અદ્ભુતમ. કામ તો ગોપીજનોમાં પણ હતો, ગોપ્ય કામ આજ ગઈકાલે કહ્યું હતું, પણ એમણે એમના કામનો વિનિયોગ કર્યો છે ભગવાનમાં. અને કલયુગનો જીવ પોતાના કામનો વિનિયોગ કરે છે વાસનામાં, આટલો તફાવત છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી શ્રીમદ ભાગવતના આ શ્લોકોનું અનુસંધાન આપે છે. સાતમા સ્કંદના આ શ્લોકો છે. અત્ર તો ભાવના ભાવેપી અસાધનમ પયપ્પાનમ પિપાસા હેતુકમ તથા ફલ સાધક. કોઈના મનમાં આવે, વિચાર આવે કે જેને કંઈ સમજણ નથી અને શ્રી અમનાજીના તટ ઉપર જઈ અને જલ પીએ, એની પાસે કોઈ સાધન નથી, શ્રી અમનાજીના સ્વરૂપનું મહાત્મ્ય ખબર નથી, યમનાષ્ટકમનું ખબર નથી, તો એનું કલ્યાણ કરી દે. તો શ્રી હરિરાયજી તવ ચરિત્રમ અત્યદ્ભુતમ ઉપર સમજાવે છે કે શ્રી અમનાજી એટલા બધા કૃપાળુ છે અને એટલા બધા ઉદાર છે કે શ્રી અમનાજી એવો કોઈક જીવ આવ્યો હોય, કેવળ જલપાન કરવાની ઈચ્છાથી આવ્યો હોય, તો એની પર પણ કૃપા કરે છે, એના દોષની નિવૃત્તિ કરે. કારણ એ જે આવ્યો હોય છે, નહીં પીપાસયા પાનીય પાને કાપી તદ ભાવના સંભવતી, એને તો ખબર પણ નથી, એને તો એમ જ વિચારે કે મારી જે તરસ લાગી છે એ તરસ બુજાઈ જાય, તૃપ્ત થઈ જવું, એટલું જ ઘણું છે. પણ એ છતાં શ્રી અમનાજી એની પર કૃપા કરી ભગવદ્ ભાવ એની ઉત્પત્તિ કરે. અને એટલા જ માટે અતિ અદ્ભુતમ ચરિત્રમ. અને એની આગળ સમજાવજો, નજાતુ યમયાતના. જે કોઈ એનું પાન કરે એને યમયાતના થતી નથી. આ શ્રી યમનાજીનું અદ્ભુત ચરિત્ર છે. હવે વાત નીકળી તો જે આપણે બોલીએ છીએ શ્રી યમનાજીમાં સ્નાન કરવાને માટે, શાંતિથી વિચારજો જરાક. સામાન્ય રીતે ક્રમ એવો છે, ગંગા સ્નાને અને યમુના પાને. ગંગાજીમાં સ્નાનનું મહાત્મ્ય વધારે છે અને શ્રી યમુનાજીમાં પાનનું મહાત્મ્ય વધારે છે. ભાઈ બીજે આપ લોકોનો મનરથો સ્નાન કરો, કોઈ વાંધો નથી, સત્કર્મ છે, સારું કામ છે. પણ એ છતાં પણ મહત્વ શેનું છે એનો ખાસ વિચાર કરજો. અને વાર્તા પ્રસંગમાં તો એક પ્રસંગ એવો પણ મળશે કે એક સેવક એવા પણ થયા કે જેમણે કોઈ દિવસ શ્રી અમનાજીના જલમાં પોતાનો પગ ન મૂક્યો. એમના હૃદયનો ભાવ કેવો હશે વિચાર કરો. કહેતા હતા એ કે મારો અપવિત્ર દેહ છે એને વિશુદ્ધ એવા શ્રી અમનાજીના જલમાં હું કઈ રીતે લઈ જઈ શકું. આજે જ્યારે ભારત વર્ષની નદીઓની વાત થાય છે,
નદીના જલની વાત થાય છે ત્યારે વાર્તા પ્રસંગની સાથે એને કોરિલેટ કરો તો ખબર પડશે કે પુષ્ટિમાર્ગના આ એક સેવક કેવા હતા કે શ્રી અમનાજીના જલની શુદ્ધિ એને જાળવવાને માટે આટલો બધો વિચાર કરતા હતા. ન જાતુ યમયાતના ભવતી તે પયપાનતા. હા, શ્રી અમનાજીના જલનું પાન પણ કરે તો એને પણ યમરાજની કોઈ પણ પ્રકારની યાતના થતી નથી. કારણ શું? યમોપી ભગિની સુતાન કતમોહંતિ દુષ્ટાન. સંબંધ થાય છે યમ અને યમુના. ગઈકાલે આપણે જોયું હતું, સાંભળ્યું હતું આપ લોકોએ, ભાઈ બહેન છે તો બેનની સાથે સંબંધ થયો જેનો, એ તો પછી એની બેનનો દીકરો થયો, તો પછી એની ઉપર યાતના કઈ રીતે કરી શકાય? આ શ્રી આચાર્ય ચરણના શબ્દો છે. તે પયપાનતા હા યમયાતના ન ભવતી પયશ શબ્દસ્ય શ્રેષ્ઠાર્થકત્વાર્થ. શ્રી હરિરાયજી મહાપ્રભુજી એને વ્યાકરણની દ્રષ્ટિએ પણ સમજાવે છે. આવું શ્રી અમનાજીનું અદભુત ચરિત્ર છે. દોષનું નિવારણ તો કરે જ, એવમ દોષ નિવારકમ અદભુત ચરિત્રમ ઉક્ત્વા. અને આવું અદભુત ચરિત્ર, એમાં તવ સેવનાથ હરે હે પ્રિયો ભવતી. જે કોઈ શ્રી અમનાજીનું સેવન કરે, શ્રી ઠાકોરજીનો પ્રિય થાય. કારણ આપણે તો ભગવાનમાં પ્રેમ કરીએ, પણ ભગવાન આપણને પ્રેમ કરે એવું ક્યારે થાય? તો એ શ્રી અમનાજી કૃપા કરે ત્યારે થઈ શકે. અને એટલા જ માટે શ્રી ઠાકોરજીના નિકુંજના દ્વાર ઉપર શ્રી મહારાણીમાં બિરાજમાન છે, પુષ્પના કમલના માલાજી લઈને. જે જીવ આવે છે એનો હાથ પકડી શ્રી ઠાકોરજીને સન્મુખ લઈ જાય છે કે શ્રી આચાર્ય ચરણનો મોકલેલો આ જીવ છે, કૃપા કરી અને એ જીવની પર સંપૂર્ણ કૃપા અને અનુગ્રહ આપ. નતુ ભગવતો જીવેશુ પ્રીતિહી. તમારી મારી યોગ્યતા નથી કે ભગવાન આપણને પ્રેમ કરે. આપણે તો ભગવાનને પ્રેમ કરીએ કારણ કે સેવક ધર્મ છે. તો આ સમજણ આપે છે આપણને, સાથે સાથે આ અનુગ્રહ કરે છે શ્રી અમનાજી કરે છે. તો ભગવાન આપણી સાથે પ્રેમ શેના માટે નથી કરતા? કારણ કે આપણે અવિદ્યાના બંધનથી બંધાયેલા છે એના માટે. આવશે આગળ સિદ્ધાંત મુક્તાવલીમાં ઘણું જાણવા જેવું છે. આ શ્રી અમનાજીનો અનુગ્રહ, ભગવત સેવકાહા એની પર અનુગ્રહ કરે છે. અને ટીકાકારો આ વાત સમજાવતા સમજાવતા એવી આજ્ઞા કરે છે કે છઠ્ઠું ઐશ્વર્ય આ શ્લોકમાં સમજાવ્યું, છઠ્ઠા શ્લોકમાં, એમાં ભગવદીયનો ઉત્કર્ષ એની અભિવૃદ્ધિ કરે છે તો શ્રી અમનાજી કરે છે. 6:30 સુધીનો આજનો ક્રમ છે. હજી લગભગ 15 મિનિટનો સમય છે. એક શ્લોક જે 7મો છે એને આપણે લઈએ અને બાકીના શ્લોક છે એનું અનુસંધાન આપણે કાલે લઈશું. અતપરમ પ્રભુ ચરણાજ્ઞપ્તાનામ શ્રી ગોકુળનાથાનામ લેખ. અહીંયા સુધી 6 શ્લોક સુધી શ્રી ગોસાઈજી પ્રભુચરણની કલમ આપશેની ટીકા એનું આપણે શ્રવણ કર્યું. હવે જે આગળની ટીકા છે 3 શ્લોકની બાકી, શ્રી દ્વારકેશ શરણજી, શ્રી હરિરાય મહાપ્રભુજી, શ્રી પુરુષોત્તમજી, એ તો અનુસંધાન છે જ, પણ શ્રી ગોસાઈજી પ્રભુચરણને બદલે હવે આગળ શ્રી ગોકુલનાથજી પ્રભુચરણ આ ટીકાને સમજાવી રહ્યા છે, આ શ્લોકોને સમજાવી રહ્યા છે ટીકા દ્વારા. એટલે 9 શ્લોક ઉપર શ્રી ગોસાઈજી પ્રભુચરણ, 6 શ્લોક અને બાકીના 3 શ્લોક ઉપર શ્રી ગોકુલનાથજી પ્રભુચરણ. આવશ્યક દૈહિક ધર્મ એનું અનુસંધાન લઈ અને 7મા શ્લોકને સમજાવવાનો આરંભ કરે છે. મમાસ્તુ તવ સન્નિધો તરુણવત્તો મે તાવતા ન દુર્લભતમારતિર મુરરિપો મુકુંદ પ્રિય અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમા તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિશ્ચિતૈ.
હવે આમાં મમાસ્તુ તવસન્નિધો, શ્રી અમુના મહારાણીજી વિનંતી કરે છે શ્રી આચાર્ય ચરણ તવસન્નિધો એટલે મને આપની સન્નિધિ એની પ્રાપ્તિ થાય, અને સન્નિધિની પ્રાપ્તિ થશે તો શું, તો તમને ને મને જ્યારે સન્નિધિની પ્રાપ્તિ થાય ત્યારે તનુનવત્વ એટલે શ્રી ઠાકોરજીની સેવામાં જે દિવ્ય દેહની આવશ્યકતા છે એ પ્રદાતા અગર કોઈક છે તો શ્રી ઠાકોરજીની કૃપાને કારણે શ્રી મહારાણીમાં આપણને દિવ્ય દેહ આપે છે, પૂર્વ દેહની નિવૃત્તિ થાય છે અને નવીન દેહ મળે છે. વાર્તા પ્રસંગમાં ખૂબ સુંદર એક પ્રસંગ છે. પૂર્વ દેહ નિવૃત્તિ રીતે વિચારવું હોય તો ત્યાં તો એવો પ્રસંગ મળે છે કે બ્રહ્મ સંબંધ લે એટલે આખો જ પુનર્જન્મ થઈ જાય છે. ખૂબ સુંદર સત્યની પરીક્ષાને માટેનો આખો જ પ્રસંગ છે એમાં. તો પૂર્વ દેહ નિવૃત્તિ રીતિ ઘટસ્ય પાકેન મૃત્વ નિવૃત્તિ વન નિવૃત્તિરત્ર વાચ્યા. માટી હોય, કુંભાર એના દ્વારા અલગ અલગ પાત્ર બનાવે, એ માટી જ્યાં સુધી કાચી હોય ત્યાં સુધી એને અલગ અલગ આકારમાં એ જલ મિશ્રિત કરી અને સુંદર મજાના આકાર એને જોઈતા હોય એ આપી શકે, પણ એક વખત એ પાકી થઈ જાય પછી એને પરિવર્તિત કરવાનું હોય તો એ પાત્રને તોડે નહીં ત્યાં સુધી થાય નહીં. બસ એવી જ રીતે અહીંયા આગળ જ્યારે શ્રી મહારાણીમાની આપણી પર કૃપા થાય છે ત્યારે મહારાણીમાં આપણને પરિપક્વ અવસ્થામાં લઈ જાય છે અને પરિપક્વ અવસ્થામાં લઈ જઈ અને આપણને પણ કાચી માટીમાંથી પાકી માટી જે રીતે બને એવું સુંદર પાત્રતા આપર અગર આપણને કોઈક આપે છે તો શ્રી અમનાજી આપે છે. પછી એ પાત્રમાં રસ કયા ભરવા એનો વિચાર આપણે કરવાનો. મહારાણીમાં તો આપણને અલૌકિક રસ આપવાને માટે તૈયાર છે અને શ્રી ઠાકોરજી પણ તૈયાર છે, પણ આપણે અલૌકિકની સાથે જોડાવવું કે લૌકિકની સાથે એ આપણે વિચારવાનું છે. મમાસ્તુ તવ સન્નિધો, હવે જો આપણે લૌકિક રસ ભરીશું તો પછી શકડભંજન લીલાનો જે પ્રસંગ છે, પ્રભુ પધારીને નિરોધ સિદ્ધ કરે ત્યારે જેટલા જેટલા લૌકિક રસ હોય એની નિવૃત્તિ કરી અને અલૌકિકમાં જોડાઈએ, અને અલૌકિકમાં જોડાવાને માટે આપણા પાસે સામગ્રી કઈ જોઈશે એટલે કહ્યું તનુ નવત્વમ, નૂતન દેહ. એ નૂતન દેહની પ્રાપ્તિ શ્રી અમનાજી દ્વારા થશે. બે રીતે વિચાર કરી શકાય એનો. શ્રી ઠાકોરજીની સન્મુખમાં પહેલમાં કે સેવામાં જવાનું હશે તો પણ મહારાણીમાં આપણી પર કૃપા કરશે તો નૂતન દેહની પ્રાપ્તિ થશે, અને એનાથી આગળ વિચારીએ. પુષ્ટિમાં આપણે છીએ, પુષ્ટિમાં જે મોક્ષની પ્રક્રિયા છે એ બીજો જે પ્રકાર બતાવ્યો છે એવી નથી, આગળ ઉપર આવશે, આપણને ષોડશમાં આ જ બધું જાણવાનું છે. તો દેહ છૂટે અને પછી શ્રી ઠાકોરજીની સન્મુખમાં જવાનું હોય તો જે સિદ્ધિઓના પ્રકારમાં તરુણવત્વ મેં આપ લોકોને કહ્યું હતું, ત્યારે ભગવાનની પાસે જવાનું જે તનુ સુંદર દેહ કે જેમાં કોઈ પણ પ્રકારની લૌકિકતા ન હોય એ અલૌકિકતા અગર પ્રાપ્ત થશે તો શ્રી અમનાજી આપે છે. આ જ વાતનું અનુસંધાન સમજાવવામાં આવ્યું, અને ન દુર્લભતમાં રતિહી મુરરીપો, પાછું ભગવાનને માટે મુરરીપો શબ્દ આવ્યો, અને પાછી એ જ વાત સમજાવી તસ્યામ તો સત્યામ ન કિમપી દુર્લભતમિતિ વદન. કોઈ પણ કાળમાં આપણો કોઈ પણ પ્રકારનો અપરાધ હોય અને એ અપરાધને કારણે કોઈ પ્રતિબંધ આપણને નડતો હોય તો એ પ્રતિબંધ અગર કોઈ દૂર કરે તો શ્રી ઠાકોરજી કરે, શ્રી અમનાજી કરે. અને આગળ મેં આપ લોકોને કહ્યું હતું 16,000 કન્યાઓ એમાં પ્રતિબંધ જે હતો એ ભગવાનની કૃપાથી દૂર થયો, અહીંયા શ્રી મહારાણીમાં પણ એ જ કૃપા કરે છે.
પણ તમને ને મને પ્રતિબંધ કયો નડે? તો શ્રી હરિરાયજી સમજાવે છે, પ્રતિબંધક ઇતિ ભક્તિઉત્પત્તા વિત્યર્થઃ. ભક્તિમાં ઉત્પન્ન થનારો કોઈ પ્રતિબંધ હોય એને દૂર કરે છે. તો ભક્તિમાં પ્રતિબંધ કોણ કરે આપણને? જેટલા આપણે લૌકિકમાં પોતાની જાતને વધારે ઇન્વોલ્વ રાખીએ એટલો આપણને ભક્તિમાં પ્રતિબંધક આવે. પણ જેવા આપણે શ્રી મહારાણી માને વિનંતી કરીએ તો ધીરે ધીરે એ લૌકિક પ્રતિબંધો છે એને દૂર કરે છે. ન કરવાના ઘણા બધા કાર્ય, પાપ કર્મ નહીં, સારા કાર્ય પણ હોઈ શકે, પણ જે ન કરીએ તો ચાલી શકે એવું હોઈ શકે, એની બદલે એટલો જ સમય જો આપણે આપણા ધર્મ માર્ગમાં જોડાઈએ તો આ લૌકિકનો આવો પણ પ્રતિબંધ હોય. શ્રી મહારાણીમાના ગ્રંથો વાંચીએ, સ્વરૂપ સમજીએ, તો એના દ્વારા પણ શ્રી મહારાણીમાની કૃપા થાય. અને પછી શબ્દ લખ્યો છે મુકુંદ પ્રિય. મુકુંદ શબ્દનો અર્થ શું? મુકુમ મોક્ષમ દદાતી તથા. જીવને જે મોક્ષ આપે છે એ મુકુંદ ભગવાન છે. આગળ પણ મુકુંદરતી વર્ધિની આપણે શ્રવણ કર્યું હતું, તો મોક્ષ આપવાનું સામર્થ્ય એ ભગવાનમાં છે, એવા મુકુંદને જે અત્યંત પ્રિય છે એવા શ્રી અમનાજી છે. શ્રી દ્વારિકેશજી વગેરે ઘણું બધું સમજાવે છે આમાં, પણ આગળનું પદ લઈએ. અતોસ્તુ તવ લાલના, એક શબ્દ છે સ્તુતિ, બીજો શબ્દ છે પ્રાર્થના. તો સેવક જ્યારે સ્વામીની સ્તુતિ કરે છે ત્યારે સ્તુતિ એમાં શક્યતઃ પોતાના સ્વાર્થની ઈચ્છા બહુ ઓછી રાખે, જેમાં પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણ હોય. તો જે રીતે ભગવાને આજ્ઞા કરી પ્રહલાદજીને કે બેટા માંગ, તારે કંઈક જોઈએ, તો સ્તુતિ કર્યા પછી ભગવાને જ્યારે આજ્ઞા કરી ત્યારે પ્રહલાદજીએ કહ્યું કે પ્રભુ, એક તરફ આપની સ્તુતિ કરું, આપ પરિશ્રમ લઈને પધારો, મારી પર અનુગ્રહ કરો, અને બીજી તરફ કંઈક માંગું તો પછી અમારી ભક્તિ નહીં રહે, કે મારો સેવક ધર્મ નહીં રહે, એ તો પછી વેપાર થઈ જશે. તો સ્તુતિ કરો, સ્નેહથી કરો સ્તુતિ કરો, પણ એમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હોય એ વધારે ઉત્તમ છે. હવે જ્યાં સુધી ભગવાને આપેલું આ શરીર છે એના બદલે અલૌકિક શરીર આપણને જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, અતોસ્તુ તવ લાલના. તો લાલના એટલે શું? કેવી રીતે એક માં હોય, એનું એક બાળક હોય, નાનું હોય, એને લાલન પાલન કરતા કરતા આપણી ભાષામાં કહીએ તો એના માટે હાલરડું પણ ગાઈ લે અને એને પ્રસન્ન કરવાને માટે પ્રયત્ન કરે, તો આ લાલન પાલન કરતી વખતે જે પણ કંઈક કરે એ પણ અનુસંધાન લઈ શકાય. અને શ્રી હરિરાયજી મહાપ્રભુજી સમજાવે છે લાલના સ્તુતિ રૂપે, એટલે સ્તુતિને જેવું કહી શકાય. અને પછી શબ્દ લખ્યા છે યથા જનની લાલન સમયે પ્રેમણા બાલકમ સ્તુતિ. માં હોય, બાળક નાનું હોય, એને પ્રસન્ન કરવાને માટે એવું પણ કહી દે કે તું તો રાજા જેવો છે, પણ વાસ્તવિકતામાં એ રાજા હોય નહીં, તો માના હૃદયનો જે ભાવ છે એનું અનુસંધાન ટીકાકાર આપણને લાલના શબ્દથી સમજાવે. અને પાછું આવ્યું સુરધુનિ પરમ સંગમાં. સુરધુનિ એટલે ગંગાજી, આપની સાથે સંબંધ થયો પછી જ ગંગાજી ફલપ્રદાત્રી બની છે. ગંગા દશહરાનો જે ક્રમ છે એના માટેનો વિચાર પણ આની સાથે સાથે કરીએ તો આ વાત સમજાઈ જાય. ભૂતલ ઉપર શ્રી ગંગાજીની ઘણી જ સ્તુતિ થઈ, પરંતુ જ્યારે શ્રી અમનાજીની સાથે સંબંધ થયો ત્યારે
એ સ્તુતિ એની અભિવૃદ્ધિ થઈ, એની વગરની પણ સ્તુતિ મળશે, પણ પછી પુષ્ટિનો એક સ્વરૂપ એ આપણને જાણવા મળશે. અને એની પછી શ્રી ગોસ્વામી શ્રી દ્વારકેશ્વરનજી બે શબ્દ સમજાવે છે, મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગ, એના દ્વારા ભગવાનની પ્રાપ્તિ તવૈવ ભૂવિકીર્તિતા પુષ્ટિ સ્થિતઈ છે. પુષ્ટિ માર્ગને માટે એ તો શ્રી મહારાણીમાનું સ્વરૂપ જાણતા હોય, અને સ્વરૂપને કારણે ગંગાજીની પણ સ્તુતિ કરી કે શ્રી યમુનાજીની પણ સ્તુતિ કરી, આવી રીતના આ શ્લોકનું અર્થઘટન કરી, અને છેલ્લે શ્રી દ્વારકેશ્વરણજી આજ્ઞા કરે છે કે સાતમા શ્લોકમાં સાતમું ઐશ્વર્ય એટલે ભગવાનને અત્યંત પ્રિય બનાવનારું જે ઐશ્વર્ય છે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને શ્રી પુરુષોત્તમજી એના માટે આજ્ઞા કરે છે કે તનુનવત્વ એની પ્રાપ્તિ થાય છે. તો શ્રી મહારાણીમાની કૃપાથી સાત શ્લોક સુધીનું અનુસંધાન આજે આપણે લીધું છે. હવે આજે જે 15-1 મિનિટનો વધારે ક્રમ રાખ્યો એનું કારણ કહું આપ લોકોને. આવતીકાલનો જે ક્રમ રહેશે, વક્તવ્યનો ક્રમ 2 શ્લોકનો છે, 5 થી લઈને 5:30 સુધીનો રહેશે. બરાબર 5:30 વાગે આપણી સર્વની પર કૃપા કરી અને વિનંતીને માન આપી અને પૂજ્યાશ્રી નિકુંજલતા બેટીજી મહોદયાશ્રી પધારશે અને આપણને સર્વને શ્રી અમનાષ્ટકમ એના માટેના જે દિવ્ય ભાવ છે, શ્રી યમુના મહારાણીજીને માટેના દિવ્ય ભાવ છે, એનું આપણને કંઈક અનુસંધાન પૂજ્યાશ્રી બેટીજી આપણને શ્રવણ કરાવશે. પરમ દિવસે પણ આપણને આવો જ એક લાભ મળશે. એમાં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રુચિરકુમારજી મહોદયશ્રી આપશ્રીના વચનામૃતનો આપણને લાભ મળશે. એટલે પરમ દિવસનો જે આખું જ સત્ર 5 થી લઈ અને 6:15 સુધી એમાં આપશ્રીનો લાભ આપણને મળશે. એટલે આવતીકાલે આપણો જે ક્રમ છે 5:30 સુધી શ્રી મહારાણીમાના યમુનાષ્ટકમ જે ટીકા ગ્રંથોના આધારિત ચાલે છે ત્યાં સુધીનું લઈશું, અને બાકીનો જે ક્રમ છે મેં આપ લોકોને કહ્યું એ પ્રમાણે રહેશે. તો પુનઃ એક વખત જે વૈષ્ણવો ક્યાં ક્યાંથી શ્રવણ કરે છે મને ખબર નથી, આ તો સમાચાર મળે એટલે મને ખબર પડે છે. જે ઓળખીતા છે એમને તો પરિચિત છે, એમને જાણું છું, પણ ઓસ્ટ્રેલિયાથી લઈને અમેરિકા સુધી જે જે વૈષ્ણવો આ શ્રવણ કરે છે, શ્રી મહારાણીમાની આપ સર્વની પર ખૂબ ખૂબ કૃપા થાય. પુનઃ એક વખત શ્રી વલ્લભ કુલના યુગલશ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું અને વિદ્વજ્જનોને પ્રણામ કરું, અને આપ સર્વે ભગવદીય વૈષ્ણવો આપ સર્વને ભગવત સ્મરણ કરી જેમણે જેમણે ચેકબોક્સમાં દંડવત પ્રણામ કર્યા હોય આપ સર્વને પણ હૃદયપૂર્વકના આશીર્વાદ આપું, અને આજની વાણીને શ્રી મહારાણીમાના યુગલશ્રી ચરણોમાં સમર્પિત કરું, અને પુનઃ આપણે આવતીકાલે એકત્ર થઈએ. અસ્તુ.